તો ભુજના કોન્ટ્રાક્ટર્સ દ્વારા એટલા સરસ રસ્તા બનાવવામાં આવ્યા છે કે આ રસ્તાઓ વરસાદ પડતાની સાથે જ ધોવાઈ ગયા છે હા આપણે સાચું સાંભળ્યું કે આ રસ્તાઓ ખૂબ જ સરસ બનાવવામાં આવ્યા છે કારણ કે જો રસ્તા ધોવાઈ જશે તો ફરી પાછા નવા રસ્તા બનાવવામાં આવશે જ્યારે વરસાદ થતાની સાથે જ રસ્તાઓનું સંપૂર્ણપણે ધોવાણ થઈ ગયું છે અને ભુજની વાત કરીએ તો ભૂજમાં ચો તરફ ખાડા ટેકરાવાળા રસ્તાઓ આપણને જણાશે કોઈ પણ રસ્તો એવો નથી કે જ્યાં રસ્તા પર એક પણ ખાડો ન હોય અને તેમાં પણ ટુ વ્હીલર્સ ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપણી વાત તો ઠીક પરંતુ એમ્બ્યુલન્સની વાત આવે ત્યારે જો આવા ખાડા ટેકરા વાળા રસ્તા હોય તો એમ્બ્યુલન્સમાં સવાર દર્દીને ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડતી હોય છે ત્યારે ભુજની જીકે જનરલ હોસ્પિટલ પાસે જ આવો બદતર હાલતમાં રસ્તો દેખાયો હતો ત્યાંથી સતત એમ્બ્યુલન્સની અવર જવર રહેતી હોય છે અને દિવસભર હજારોની સંખ્યામાં એમ્બ્યુલન્સની અવર જવર થતી હોય છે ત્યારે જો આવા ખાડા ટેકરાવાળા રસ્તા જીકે જનરલ હોસ્પિટલ પાસે જ હોય તો દર્દીની હાલત શું થતી હશે તે આપ વિચારી શકો છો એક તરફ તે પોતાના દર્દથી પીડાતો હોય તો બીજી તરફ આવા ખાડા ટેકરાવાળા રસ્તાને કારણે તેમની કમરનો દુખાવો ન હોય તો પણ ક્યાંક કમરનો દુખાવો પણ ઉદભવી શકે છે તો આવા રસ્તા બાબતે લાગતા વળગતા તંત્રએ ખૂબ જ જાગૃત થઈ અને રસ્તાના કોન્ટ્રાક્ટ એવા કોન્ટ્રાક્ટરને આપવા જોઈએ કે જે સાચી રીતે રસ્તા બનાવી શકે લાગતા વળગતા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ આપવો જોઈએ તેવું જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે રિપોર્ટ બાય તેજસ પરમાર ભુજ